डॉक्टर मंटूभाई पटेल, जुदी जुदी कॉलेज ना अध्यापकश्रीओ, जुदी जुदी संस्था ना वड़ाओ अने साहित्यजनों अने आप सब विद्यार्थी मित्रों, आप सर्वे नु हार्दिक स्वागत करू छू। मित्रों, तमे जाणो छो ए प्रमाणे कवि कांतनी कविता कला ने पामवानो आपणो आ एक अलग आस्वादनो प्रयोग आपणे घणा વખતથી કરી રહ્યા છીએ અને એના આઠમા મણકામાં આઠમા પડાવમાં આપણે પહોંચ્યા છીએ અને આજે આપણને ઉદ્ગાર કાવ્ય કાંતનું એક સરસ મજાનું ઉર્મી કાવ્ય ઉદ્ગાર વિશે વાત આજે આપણને ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ડીકેવી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ જામનગરના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડોક્ટર મોન્ટુ પટેલ કરાવવાના છે। डॉक्टर मंटू पटेल ની હું વાત કરું તો તેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાંથી એમણે પીએચડી નો અભ્યાસ પૂરો કર્યો અને 2018-19 ની જે જીપીએસસી પાસ થઈ એમાં તેઓ સફળતાક્રમે આવી અને તે સરકારી કોલેજમાં એ જામનગરમાં તે સેવા બજાવી રહ્યા છે। મંટુભાઈની બહુમુખી પ્રતિભા છે, એમણે ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા પેપરોમાં સાહિત્યિક સામાયિકોમાં એમના પેપરો પબ્લિશ થયા છે, એમના પુસ્તકો પણ છે, પણ એ બહુમુખી પ્રતિભા એ વિશેષ છે ગુજરાતી સાહિત્યની સાથે સાથે જેમ એ ટેકનોલોજીના પણ જાણકાર છે, જેવી રીતે આ કોમ્પ્યુટરને સારી રીતે જાણી શકે છે, કોમ્પ્યુટરની સાથે સાથે ગુજરાતી સાહિત્યને સાંકળી અને આપણને એ નવી નવી દિશાઓમાં લઈ જઈ શકે એવા એવું એમનું કામ પણ છે અને એ વખતના સમયમાં ડિપાર્ટમેન્ટમાં આ બધું અનુભવ્યું છે। તો આજે આવા એક જેમ મારી કોઈ વખત વાત થતી હોય તો કહેતા હોય છે કે ટેકનો સેવી છે, અમારા આચાર્ય શ્રી ખાસ એવું કહેતા હોય છે, પણ આ અમારાથી આગળ પણ આ ઘણું બધું કરનારા આજે આ મંટુભાઈ છે, તેનો વિશેષ આનંદ છે અને એ આપણને આજે આ ઉદ્ગાર કાવ્ય વિશે અહીંયા વાત કરવાના છે। તો હું મારી સંસ્થામાં આપનું સ્વાગત કરું છું, આવકારું છું અને આ નિમિત્તે તમારી આ વાત શરૂ થાય પહેલા હું કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર ગઢવી સાહેબને વિનંતી કરું કે તેઓ આ પ્રસંગોચિત પોતાનું ઉદ્બોધન કરે। ડોક્ટર ગઢવી સાહેબ, આજની કાવ્ય કલા વિષે અને ખાસ કરીને આસ્વાદમૂલક પરિચય કરાવતી આ વ્યાખ્યાન શ્રેણીના આઠમા મણકામાં આપણને વક્તા તરીકે ઉપલબ્ધ થયેલા ડોક્ટર મોન્ટુભાઈ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડોક્ટર જિગ્નેશભાઈ, ડોક્ટર અભિષેકભાઈ, ધીરજભાઈ અને આ વ્યાખ્યાન સાંભળવા જોડાયેલા સૌ અધ્યાપક મિત્રો, આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થી ભાઈ બહેનો, બહુ સુંદર રીતે ડોક્ટર જિગ્નેશભાઈના આયોજનમાં આ શ્રેણી ચાલી રહી છે, ખૂબ આનંદ આવે છે, ખૂબ મજા આવે છે અને કોઈ વ્યાખ્યાન એમ થાય કે કદાચ નહીં સાંભળી શકાય તો શું, તો એની ચિંતા રહે છે અને પ્રયત્ન પૂરો કરું છું કે બધા જ વ્યાખ્યાનોમાં ઉપસ્થિત રહી શકું। આજે મોન્ટુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, મોન્ટુભાઈ આપનું સ્વાગત છે અમારી કોલેજના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર અને આપે આમંત્રણ સ્વીકાર્યું, મને આનંદ છે। હવે આમ તો કાંતના આસ્વાદ કરાવવાનો, કાંતના કાવ્યોનો, એટલે નાના નાના કાવ્યો, આજનું કાવ્ય પણ ઉદ્ગાર પણ સાવ નાનકડું કાવ્ય છે, એના મારા ઉપર લગભગ પોણો કલાક કે કલાક બોલવું એ પડકારજનક કામ છે અથવા તો પડકારભર્યું કહી શકાય એને એવું કામ છે। પણ અમારા જિગ્નેશભાઈ કહેતા હતા કે સાહેબ આ બધા મારા મિત્રો તો છે, એ વસ્તુ બીજી છે, પણ સાથે સાથે બધા યુવા અભ્યાસુઓ છે, તો ખરેખર તમારા સૌનો સ્વાધ્યાય। અત્યાર સુધીના વ્યાખ્યાનો, જે 7 વ્યાખ્યાનો પૂરા થયા એમાં એક ગુણવંતભાઈ વ્યાસ, એ અનુભવી અધ્યાપક અને સાહિત્યકાર છે, વિવેચક છે, પણ એ સિવાયના 6 મિત્રો તો બધા એકદમ યુવાન, પણ સૌનો અભ્યાસ જોઈ શકાય તમારા સૌના વ્યાખ્યાનોમાંથી, એનો ખૂબ આનંદ છે। ભાઈ મોન્ટુભાઈ પણ આજે આ નાનકડા કાવ્યમાં શું કાંતને કહેવું છે અને શું વાત કરવી છે એની વાત આપણી સાથે કરશે, વધારે સમય ન લેતા મોન્ટુભાઈને જ સાંભળીએ। ધન્યવાદ, અસ્તુ, આભાર સાહેબ। તો મેં કહ્યું એમ કે સાહિત્ય
સાથે સંકળાયેલા અને સાહિત્યની સાથે ચિંતા કરનારા એવા અમારી કોલેજના આચાર્ય. એ ઘણી જગ્યાએ વ્યસ્ત હોય છતાં પણ એ સતત રોજ એ જ્યારે પણ કાર્યક્રમ હોય ત્યારે એ ઠેક સુધી જોડાયેલા હોય અને પોતાની વાત પણ એ સરસ રીતે પ્રતિબદ્ધતાથી મૂકે એવા આચાર્ય શ્રી ગઢવી સાહેબનો ફરી આભાર માનું છું અને આજના વક્તા શ્રી ડોક્ટર મોન્ટુ પટેલભાઈનો હું વિનંતી કરું કે તેઓ ઉદ્ગાર કવિતાનો આપણને આસ્વાદ કરાવે અને એ કવિતાને આપણે માપ પામીએ. મોન્ટુભાઈ. અવાજ આવે છે? હા આવે છે. ઓકે, તો રસાસ્વાદ શરૂ કરતા પહેલા હવે હું મારો કેમેરો બંધ કરી દઈશ અને હું મારું પીપીટી જે બનાવ્યું છે આ વિષય ઉપર એ પણ શેર કરીશ કે જેથી કરીને સાંભળવાની અને જોવાની બંને મજા આવે. અને વ્યાખ્યાન શરૂ કરતા પહેલા બધાને ગુડ ઇવનિંગ. અને હવે જે મને વિષય સોંપવામાં આવ્યો છે આમ તો સાથી અધ્યાપક તો કહી જ શકાય, પણ મારા એક પરમ મિત્ર એવા જિજ્ઞેશ તરફથી મને જે વાત કરવામાં આવી હતી કે કોઈ એક મને 6-7 કાવ્ય આપ્યા હતા, એ કાવ્યમાંથી કોઈ એક કાવ્ય પસંદ કરીને પછી મારે એના વિશે બોલવાનું હતું. થોડીક સરકારી કામકાજની વ્યસ્તતા વચ્ચે પણ મારે એને સમય કાઢીને આપવો પડ્યો, કેમ કે ઘણું બધું કામ હોય છે એ તો બધાને ખબર હોય છે, પણ તેમ છતાં એની વિનંતીને માન રાખી અને મેં જે કંઈ પણ મળ્યું છે અથવા હું એના વિશે જે કંઈ પણ જાણું છું એ અહીંયા આગળ આજે હું પ્રસ્તુત કરીશ. વિષય છે કાંતનું એક ખૂબ પ્રચલિત કુર્મી કાવ્ય. સ્ક્રીન દેખાય છે ને? હવે દેખાય છે. ઓકે, આમ તો ઘણા બધા કાવ્યો અને ઘણા ઉત્તમ કાવ્યો એ કાંતે આપ્યા છે અને એમાંનું એક ઉત્તમ કાવ્ય એ છે ઉદ્ગાર. શા માટે અને કેવી રીતે એની આપણે હવે શરૂઆત કરીએ ઉદ્ગાર કાવ્ય વિશે. હેલો, બીજા મિત્રો પોતાનું માઇક બંધ રાખશે, તમારી પાછળનો અવાજ આવે છે. કાંતનું જીવન અને કવન, આમ તો એ વિષયની અંદર બહુ ઊંડા ન પડતા એક ઉપર છલ્લી જે માહિતી છે અથવા તો એના વિશેની જે કોઈ પણ વાતચીત છે એ કરી દઉં. મણિશંકર રત્નજી ભટ્ટનું પૂરું નામ અને કાંત એમનું તખલ્લુસ એટલે કે ઉપનામ, એ નામથી જ એમણે સાહિત્યનું સર્જન કર્યું છે. કાંત પોતે એક ઉત્તમ કવિ, નાટ્યકાર, વાર્તાકાર, અનુવાદક અને વિવેચક એવી જુદી જુદી ભૂમિકાઓ ભજવનાર એ ગુજરાતી સાહિત્યનો અપૂર્વ અને એક અનોખો સર્જક છે. એમના જન્મ અથવા તો જન્મ ક્યાંથી વિક્રમ સંવત 1904 દૂર આવેલું સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાની આસપાસ1923 રોજ રાવળપિંડી થી જે લાહોર આવતી મેલ ટ્રેન હતી એ મેલ ટ્રેન ની અંદર કાંતનું અવસાન થાય છે અને અવસાનના સમયે પણ કાંત એકલા જ હોય છે. અને જે દિવસે એમનું અવસાન થાય છે એ દિવસે એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ એ પુરોલા પ્રગટ પણ થાય છે. જુદી જુદી સંસ્થા અને જુદા જુદા વિવેચકોએ કાંતને ઘણી બધી રીતે જાણ્યા, એમના વિશેનું વિવેચન પણ કર્યું છે, ક્યાંક
સીધી રીતે ક્યાંક આડકતરી રીતે ક્યાંક પ્રત્યક્ષ તો ક્યાંક પરોક્ષ રીતે એમના વિશેની વાતચીત અને ચર્ચા પણ થઈ છે. ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાતી કવિતાની એક ઘટના એકાંત છે. હવે બીજી એક વાત કે જીવન પણ એમને કેટલું પુસ્તક લખ્યા આ બધું એ આપણને ખબર જ હોય છે, પણ એમનું વ્યક્તિત્વ કેવું હતું, વ્યક્તિત્વ ઓળખ ઘણા બધા વિવેચકો ઘણા બધા પુસ્તકોની અંદર જુદી જુદી રીતે આપી છે, પણ ભાઈ મોન્ટુભાઈ, હા મોન્ટુભાઈ, હા તમારો જો વિડીયો શરૂ હોય ને તો બંધ રાખજો, કારણ કે અવાજ બહુ કપાઈ કપાઈ ને આવે છે, એટલે નેટવર્ક નો ઇસ્યુ મને લાગે છે, એટલે કઈ સાંભળી શકાતું નથી એવી સ્થિતિ. બંધ છે તો અવાજ બહુ કપાઈ કપાઈ ને આવે છે, એટલે એવું હોય તો પછી પીપીટી બંધ કરાવીને જિગ્નેશભાઈ એટલે તમારે તમારે ત્યાં ચાલુ રાખો, અમારે બધા માટે અને કઈ રૂમ માં કેમ હોય થોડા બહાર નીકળીને બેસી શકાય એવું હોય એવું કઈક થઈ શકે તો કદાચ એના કારણે પણ થોડો ઇસ્યુ થતો હોય કદાચ રૂમ ની અંદર હોય એના કારણે. હવે ક્લિયર આવે છે અવાજ? હા હવે આવે છે. તો કપિલભાઈ ઠક્કર ની નોંધ મુજબ કોઈકના ફોનમાં વોટ્સએપ કેવું કઈક ઓન છે. કપિલરાય ઠક્કરની નોંધ મુજબ કેવા દેખાતા હતા એની વાત તો કે ભૂરા બંધ કોલરના કોટ પાટલૂન પહેરતા, બેવ ખભે ઝૂલતો કેશ ધારણ કર્યો હોય, માથે પોપટીઓ રેશમી ફેંટો બાંધી હોય, બૂટ મોજા પહેરતા, સોનેરી ફ્રેમના ચશ્મા પહેર્યા હોય, ભરાવદાર મૂછો હોય, પડછંદ ભરાવદાર કાયા હોય અને ભીનો વાન હોય એવા વ્યક્તિ, અને જેના વકૃત્વમાં કે જેની વાણીમાં એક પ્રભાવશાળી છાપ ઊભી થતી હોય એવો જે વ્યક્તિ હતો એ કાંત હતો. જે વર્ણન કરવામાં આવ્યું છે એ વર્ણનની એક છબી પણ તમે અહીંયા જોઈ શકો છો. બીજું કાંતને સંસ્કૃતની સાથે સાથે અંગ્રેજી સાહિત્યનો પણ પુષ્કળ અભ્યાસ, એ લોર્ડ બાયન એની જે આ પંક્તિઓ છે કે એનું જે આ સેન્ટેન્સ છે એની વાત અને વિચારોને ધ્યાનમાં રાખીને પણ એમને ઘણું બધું એ સાહિત્યનું સર્જન પણ કર્યું છે, અને એમની વિચારસરણીની અંદર પણ આ વાત આપણને જોવા મળે છે. કાંત પોતાની સમગ્ર જીવન દરમિયાન જન્મથી મૃત્યુ સુધીમાં એ પોતે એક એકાંતવાસી મુસાફર તરીકે પોતાની આખી જિંદગી પસાર કરી છે, કેમ કે એમના જીવન સમય દરમિયાન ઘણી બધી વિટંબણાઓ આવી, ઘણી બધી વેદનાઓ એમને વેઠી છે, અને આખી જિંદગી એકલવાયાપણાથી એ પોતે ઘેરાયેલા પણ રહ્યા છે. ભલે એમની આજુબાજુ માણસો હશે, એમની આજુબાજુ પરિવાર પણ હશે, સ્વજનો પણ હશે, તેમ કાંત હંમેશા એકલા હતા
અને હંમેશા એકલા જ રહ્યા છે. સમગ્ર જીવન દરમિયાન કાંત પોતે સ્નેહના ભૂખ્યા છે. કાંતનું જીવન બે રીતે જરૂરી છે, અથવા તો બે રીતે ઓળખાવી શકાય. કાંત એક પોતે ઊંડા ચિંતક, જાગૃત વ્યક્તિ, ધર્મને સારી રીતે જાણનારો, અને આ બધા જ પાસાને ધ્યાનમાં રાખીને જીવનભર એમણે સાહિત્યનું સર્જન કર્યું છે. અને આ બધા જ પાસાનો ઊંડો પ્રભાવ એમના સાહિત્ય ઉપર પડેલો જોવા મળે છે. એમની પાસેથી બે પ્રકારનું સાહિત્ય મળે છે, એક પદ્ય અને બીજું ગદ્ય. પણ ગદ્યના પ્રમાણમાં પદ્યનું જે સાહિત્ય છે એ એકદમ ઓછું અને અલ્પ છે, પણ ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ પદ્ય સર્જન કાંતે કર્યું છે. કાંતે જે કોઈ પણ કવિતાઓ લખી છે એ કવિતાઓ એમના જીવનથી ખાસ્સી પ્રભાવિત હતી. એમના જીવનની એક સૌથી મોટી અને સૌથી મહત્વની ઘટના કે જેની એ સમયગાળા દરમિયાન જોર શોરથી ચર્ચાઓ ચાલી હતી એ છે ખ્રિસ્તી ધર્મ તરફનું પ્રયાણ. અને એ સમયગાળો પણ અને એ સમયગાળા દરમિયાન થયેલી કાંતની માનસિક હાલત એ પણ એમના જીવન સમયગાળા દરમિયાન ખૂબ મહત્વની અને ખૂબ અગત્યની હતી. ઘણા બધા વ્યક્તિઓના મનાવા પછી કાંત પોતે પોતાની જે ધાર્મિક માન્યતા છે એ ધાર્મિક માન્યતાની અંદર ફેરફાર કરે છે અને પાછા પોતે હિન્દુ ધર્મમાં પ્રયાણ કરે છે, જેની અસર કાંતની કાવ્ય સૃષ્ટિ ઉપર પણ પડેલી જોવા મળે છે. આમ કવિનું જીવન દર્શન બદલાય છે, એ જ રીતે કવિનું કાવ્ય દર્શન પણ બદલાય છે. ઘણા બધા વિવેચકોએ કાંતની જે કાવ્યોની ચર્ચા છે એ કાવ્યોની ચર્ચાને રજૂ કરવા માટે અથવા તો સમજવા માટે એને બે ભાગમાં વહેંચી દીધી છે. એક નવી ધર્મ શ્રદ્ધા પહેલાની રચનાઓ અને બીજું નવી ધર્મ શ્રદ્ધા પછીની રચનાઓ. કાંતે કાવ્યની રચના અથવા તો કાવ્ય સર્જન કે પ્રથમ કાવ્ય સર્જન ક્યારે શરૂ કર્યું? 1980ના સમયગાળા દરમિયાન કાંત મણિશંકરને બદલે કાંત તકુલ્લસ્તી કાવ્ય રચવાની શરૂઆત કરે. કાંતે બહુ નાની ઉંમરથી એટલે કે 14-15 વર્ષની વયથી જ કલ્પક શૈલીથી, કેમ કે એ સમયગાળાની અંદર બે જ કવિઓ મુખ્ય હતા, એક નર્મદ અને બીજું દલપત, તો આ દલપત શૈલીને ધ્યાનમાં રાખીને કાંતે કાવ્ય સર્જન શરૂ કર્યું હતું. અને 1883ની સાલમાં ખરી મોહબ્બત અને ગુલબાસનું ફૂલ એ નામથી કાંતે કાવ્ય સર્જનનો આરંભ કરેલો. બાળપણથી એટલે કે 14-15 વર્ષની વયથી જ કાંતની અંદર એ આપણને જોવા મળે છે. અને એ વાતની પ્રતીતિ રાવિ પાઠક જે પૂર્વાલપ કાવ્ય સંગ્રહ એનું સંપાદન કરે છે એ સંપાદન પ્રસ્તાવનામાં એ નોંધે છે કે કવિત્વ શક્તિની જેમ વિવેચન શક્તિ પણ કાંતની અંદર ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. એટલા માટે જ એ સ્વીકારે છે, કાંત પોતે સ્વીકારે છે કે 14 વર્ષની નાની વયે કાંતને લાગ્યું કે હું કાવ્ય તો કરું છું પણ બહુ સારા કાવ્યો નથી કરી શકતો. જે કોઈ પણ કલ્પનાઓ આવે છે, જે કોઈ પણ શબ્દો આવે છે એ બરાબર નથી. આમ પ્રથમ કાવ્ય એ એમનું મોહબ્બત અને ગુલબાસનું ફૂલ અને એમના જીવનના અંતિમ સમય દરમિયાન એટલે કે કાશ્મીરમાં લખાયેલું એમનું છેલ્લું કાવ્ય હતું અંતિમ પ્રાર્થના. બીજું કે કાવ્ય લખવા માટે એક ચેતના એટલે કે આંતરિક ચેતનાની જરૂર પડે છે. અને કાંતની કેવી ભાવક ચેતના હતી? તો કાંતે શરૂઆતની અંદર જે દલપત શૈલીથી કાવ્ય લખવાની શરૂઆત કરી હતી, પરંતુ ધીમે ધીમે એમને અંગ્રેજી ભાષા એટલે કે અંગ્રેજી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ થવાને કારણે કાંત પછીથી પશ્ચિમી ઢબના કાવ્યો લખવાની રીત તરફ એ પોતે વળે છે. એટલે કે એમની ભાવક ચેતનાની અંદર
પશ્ચિમના જે ઉત્તમ કાવ્યો છે અને એ ઉત્તમ કાવ્યો કેવી રીતે લખી શકાય અને એ લખવાની ઢબ એનાથી એમની કાવ્ય ચેતના ઘડાયેલી છે. બીજું કે કાંતે જે કોઈ પણ કાવ્યો લખ્યા છે એ બધા જ કાવ્યોની અંદર આપણને બે પ્રકારના કાવ્યો મળે છે, એક પરલક્ષી અને બીજું આત્મલક્ષી. બીજું કે કાંતે જે કોઈ પણ પૂર્વાલપ કાવ્યની અંદર જે કોઈ પણ કાવ્યો લખ્યા છે એ કાવ્યો એનું એક અલગ, બધા જ બીજા બધા જ કવિઓ કરતા એક અલગ આકર્ષણ એટલા માટે છે કે એમાં જે કાવ્યબાની યોજાય છે એ કાવ્યબાની એકદમ આકર્ષક છે અને પારદર્શકતાના ગુણો વાળી છે. કાંતને જે કહેવું છે એ સ્પષ્ટ અને ચોખ્ખું સામી છાતીએ કહેનારો કવિ છે. બીજું, કાંતે જે કોઈ પણ છંદો પ્રયોજ્યા છે એ બધા જ છંદો ભાવને અનુસાર કે ભાવને ધ્યાનમાં રાખીને કે કાંતે છંદોની રચના કરી છે. શા માટે કાંત બીજા પંડિત યુગના બીજા કવિઓ કરતા જુદા પડે છે? તો એમણે એક નવી શૈલીનો પ્રયોગ અથવા તો એક અલગ પ્રકારની શૈલી એમણે ગુજરાતી સાહિત્યની અંદર પ્રયોજી છે. એમણે જ્યારે આ શૈલી પ્રયોજી ત્યારે એના માટે કોઈ નિશ્ચિત સંજ્ઞા નહોતી પ્રયોજાઈ, પણ આ નવી શૈલીને ધ્યાનમાં રાખીને જ કાંતે કાવ્યો રચ્યા છે. એ નવી શૈલી કેવી હતી? તો કે સંસ્કૃતની અંદર જે ખંડ કાવ્યો લખાયા છે અને એ ખંડ કાવ્યોની અંદર જે છંદો પ્રયોજ્યા છે એના કરતા કંઈક જુદી રીતના, ન સંસ્કૃતમાં, ન મરાઠીમાં કે ન હિન્દીમાં પ્રયોજાયા હોય, એનાથી કંઈક જુદી જ રીતના, કંઈક આગવી પદ્ધતિથી કાંતે ખંડ કાવ્યોની રચના કરી છે. એટલા માટે જ આ નવી શૈલીનો એક સફળ પ્રયોગ એ ગુજરાતી સાહિત્યમાં કાંતે આપ્યો છે. અને આ જે નવી શૈલી પ્રયોજી, એ નવી શૈલી માટેની જે ખંડ કાવ્ય સંજ્ઞા છે એ ખંડ કાવ્ય સંજ્ઞા તો બહુ પાછળથી બાલાશંકર આપે છે. અને આ નવી શૈલીનો પ્રયોગ એ નરસિંહરાવ અને કલાપી જેવાઓએ પણ આ નવી શૈલીને ધ્યાનમાં રાખીને ખંડ કાવ્યો લખ્યા છે. એટલા માટે કાંતે જે શૈલીનો સ્વીકાર કર્યો એનો પ્રભાવ પણ એ સમયગાળાની અંદર એ પડેલો જોવા મળે છે. બીજું, કાંતે જે કાવ્યો રચ્યા એ કાવ્યોની અંદર જે કોઈ પણ કરુણ કાવ્યો રચ્યા, જે કોઈ પણ ખંડ કાવ્યો રચ્યા, એ ખંડ કાવ્યોની અંદર કાંતનું દર્શન એટલે કાંતે જે વાત રજૂ કરી છે એ વાત કાંતને મેજર પોઈટ બનાવે છે, એટલે કે મહત્વના કવિ બનાવે છે. એ કારણોસર થઈને જ આ નવી શૈલીનું જે પ્રસ્થાન અથવા તો ગુજરાતી સાહિત્યની અંદર જે નવી શૈલી આપી એ નવી શૈલીના કારણે જ કાંત ગુજરાતી સાહિત્યમાં અપૂર્વ છે. હવે કાંતનું કાવ્ય સર્જન બીજા કવિઓની તુલનામાં કાંતે આંગળીના ભેડે ગણી શકાય, એટલે કે એક જ, માત્ર એક જ કાવ્ય સંગ્રહ આપ્યો છે અને એ કાવ્ય સંગ્રહ છે પૂર્વાલાપ, જે 1923 ની અંદર પ્રકાશિત થયો હતો. આમ સંખ્યાની દ્રષ્ટિએ અલ્પ એટલે કે બહુ ઓછા, આંગળીના ભેડે ગણી શકાય એટલો જ કાવ્ય સંગ્રહ આપ્યો છે, પણ ગુણવત્તાની દ્રષ્ટિએ કાંતે ઉત્તમ સર્જન એ ગુજરાતી સાહિત્યની અંદર કર્યું છે. હવે કાંતે જે આ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહ આપ્યો છે એ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહનું વિશ્લેષણ કરીએ તો આપણને એની અંદરથી ચાર જુદી જુદી પ્રકારના કવિતાઓ એ આપણને મળે છે. એક તો એ કાવ્ય સંગ્રહની અંદર 16 પંક્તિની રચનાઓ કે જેને આપણે સોનેટ કહે, પણ બહુ ઝાઝા સોનેટ એમાંથી નથી મળતા, પણ 16 પંક્તિના કાવ્યો એ વિશેષ મળે છે. જેમ કે સ્નેહ શંકા, રાજહંસને સંબોધન, ઉપાલંબ, વહલાઓને ઉપદેશ, એ બધા જ 16 પંક્તિની રચનાઓના કાવ્યો છે. બીજો એક પ્રકાર એવો મળે છે કે પૂર્વાલાપના ખંડ કાવ્યો. આ જે ખંડ કાવ્યો છે એ કાંતની અને ગુજરાતી સાહિત્યની ઉત્તમ કૃતિઓ છે, જેમ કે વસંત વિજય, ચક્રવાક મિથુન, અતિજ્ઞાન, રમા, મૃગ તૃષ્ણા, કલ્પના અને કસ્તુરી મૃગ, દિવ્યાની વગેરે. આ સિવાય ત્રીજો એક પ્રકાર મળે છે, એ છે કેટલાક દીર્ઘ કાવ્યો. એનું ફલક, એનો વિસ્તાર દીર્ઘ છે,
જેમ કે અદ્વૈત, અશ્રુને આવાહન, રતિને પ્રાર્થના, વિધુર કુરંગ, સાગર અને શશી, કલાપીને સંબોધન જેવા અનેક કાવ્યો, અને એ સિવાયના પ્રકિરણ અથવા તો મુક્તકો કે લઘુ કાવ્યો કહી શકાય એવી રચનાઓ પણ પૂર્વાલાપની અંદરથી આપણને મળે છે. પણ આ જે રચનાઓ મળે છે એમાં પણ આપણે બે ભાગ કરી શકીએ, અથવા તો અભ્યાસની સરળતા ખાતર આપણે એને બે વિભાગમાં વહેંચી શકીએ. એક તો કે પ્રભુ અને અન્યને પ્રાર્થના કરતા કાવ્યો, જેમ કે ઈશ્વર સ્તુતિ, પ્રિયાને પ્રાર્થના, પવિત્ર ભોજન, વસંત પ્રાર્થના, કાંતાની પ્રાર્થના, શાંતિ પ્રાર્થના વગેરે કાવ્યો. અને બીજો ભાગ છે સ્વસંવેદનના કાવ્યો, જેમ કે ઉદ્ગાર, માનસસર, વિપ્રયોગ, મતમયુર, મુગ્ધને સંબોધન, અગતિગમન, વત્સલના નયનો, સખીને આમંત્રણ અને હિન્દ માતાને સંબોધન. આવા અનેક કાવ્યો, આવા જુદી જુદી પ્રકારના કાવ્યો એ પૂર્વાલાપની અંદર સંગ્રહિત થયેલા છે. આ સમગ્ર પૂર્વાલાપની અંદર જે કોઈ પણ કવિતાઓ લખાય છે એ બધી જ કવિતાઓ, એટલે કે કાંતની કવિતા કલા વિશે ઘણું બધું લખાયું છે અને ઘણા બધા વિવેચકોએ એની નોંધ પણ લીધી છે. સુંદરમ કાંતની કવિતા વિશે કહે છે કે અર્વાચીન કવિતાનું સુભગ, કલાયુક્ત અને આત્મોપજીવી સ્વાધીન સ્વરૂપ પહેલી વાર કાંતની કવિતામાં પ્રગટ થયું છે. એટલે કે અત્યાર સુધી જે પરંપરાથી કવિતાઓ રચાતી આવતી હતી એનાથી કંઈક જુદો ચીલો પાડનારી, કંઈક જુદા જ વિષયને ધ્યાનમાં રાખીને કંઈક જુદી જ શૈલીથી કવિતા લખવાનું શ્રેય એ કાંતને ફાળે જાય છે. કાંત ખુદ એ પોતાની કવિતા વિશે અને પોતાના નામના વિશે એ પોતે જે કાંતમાલા એટલે કે એમના જે પત્રો છે એ પત્રોની અંદર એ પોતે લખે છે કે મને મારા હૃદય પર આસ્થા છે અને હું અવશ્ય માનું છું કે મારું નામ ગુજરાતી સાક્ષર મંડળના ઇતિહાસમાંથી જલ્દી ભૂસાઈ નહીં જાય, આ વૃત્તિ મને ઘણા દિવસની છે. અને કાંતે જે લખ્યું છે એ ખરેખર સાચા અર્થમાં આજે પણ એમનું નામ એ માનપૂર્વક એ લેવાય છે. જે કોઈ પણ ને એટલે કે આ દિશાની અંદર નવા આવનાર નવ યુવકોને કે ગુજરાતી સાહિત્ય અથવા તો સાહિત્યને માણવી હોય કે શીખવી હોય તો નાનાલાલની પાસે જવું પડશે અને કાંતની પાસે પણ ફરજિયાત જવું પડશે, તો જ કવિતાને જાણી અને માણી શકાશે. આમ પૂર્વાલાપની અંદર કાંતે ઘણા બધા કાવ્યો આપ્યા છે અને એ કાવ્યો આજે જીવંત છે અને જ્યાં સુધી ગુજરાતી ભાષા રહેશે ત્યાં સુધી એ કાંતના કાવ્યો પણ જીવંત અને અમર રહેશે. અને રાવી પાઠક આ વાતની નોંધ લેશે અને કહે છે કે કવિ તરીકે કાંત એ અમર પદ પામશે, અને સાચા અર્થમાં અમર પદ પામેલો કવિ એ કાંત છે. શા માટે કાંતની કવિતા અથવા તો કાંત શા માટે વિશેષ છે બીજા બધા કવિઓ કરતા, કેમ અમર પદ મળ્યું, તો એમની કવિતામાંથી અથવા તો એ પૂર્વાલાપ કાવ્ય સંગ્રહમાંથી પસાર થઈએ તો સૌથી પહેલા તો એક તો કાંતે નવી શૈલીનો જે પ્રયોગ કર્યો અથવા તો ખંડ કાવ્યનો નવીન પ્રયોગ, એના કારણે એ અમર પદ પામે છે. બીજું, નવી શૈલીની રચનાઓમાં જે સંસ્કૃત વૃત્તોનું વૈવિધ્ય છે એટલે કે રસ્વ અને દીર્ઘની છૂટછાટ ન લેવી એ સંસ્કૃત વૃત્તોનું વૈવિધ્ય. ત્રીજું, ખંડ શિખરીણીનો સફળ અને સૌ પ્રથમ પ્રયોગ. ચોથું, મરાઠી અંજની ગીતોનો ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ કરાવ્યો એના કારણે. પાંચમું, સળંગ વાક્ય રચનાવાળો જે પૃથ્વી છંદ છે, જે તોટક છંદ છે કે જે શિખરીણીનો સફળ પ્રયોગ એ કાંતે કર્યો. એ સિવાય સંસ્કૃત શબ્દો, અહીંયા આગળ થોડીક ટાઇપોલોજીકલ મિસ્ટેક છે, સંસ્કૃત શબ્દોની અંદર રસ્વ અને દીર્ઘની છૂટ લેવાનો અસ્વીકાર અને પ્રાસ રચનાની અંદર નવીનતા, વર્ણ સગાઈ અને અનુપ્રાસનો બહોળો પ્રયોગ,
આવા બધા લક્ષણોને કારણે કાંત એ કવિ તરીકે વિશેષ અને અપૂર્વ છે. જેમ પૂર્વાલપની અંદર આપણે અલગ અલગ પ્રકારનું વિશ્લેષણ જોયું, એમાંની જે સ્વસંબોધનની જે કવિતાઓ રચી છે એ સ્વસંબોધનની કવિતાની અંદર કાંતનું અને ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ કાવ્ય એ ઉદ્ગાર છે. આ સ્વસંબોધનમાં પણ કાંતે ઘણા બધાને, એટલે કે પોતાની પત્નીને, મિત્રને, પોતાના પ્રદેશને એને ધ્યાનમાં રાખીને ઉર્મી કાવ્યો અથવા તો કવિતાની રચના કરી છે. એ સ્વસંબોધનમાં પણ કાંતે ઘણા બધા કાવ્યો આપ્યા છે અને એ ઘણા બધા કાવ્યોની અંદર પત્નીને ધ્યાનમાં રાખીને કાંતે જે કવિતાની રચના કરી છે એ પત્નીને સંબોધીને રચાયેલી કવિતાઓમાં એક તો ઉદ્ગાર, પ્રમાદી નાવિક, વિધુર પુરંગ, વિપ્રયોગ, મુગ્ધાને સંબોધન, વત્સલના નયનો, મનોહર મૂર્તિ, પ્રિયાને પ્રાર્થના જેવા ઉત્તમ ઉર્મિ કાવ્યો એ કાંત પાસેથી આપણને મળે છે. એમાંથી જે આ ઉદ્ગાર કાવ્ય છે એ ઉદ્ગાર કાવ્યમાં પ્રિયતમા, એટલે કે પોતાની પત્ની પ્રત્યેના પોતાના મનની અંદરના જે ભાવો છે એ ભાવો ચોટદાર રીતે એ અભિવ્યક્ત થયા છે. એ કેવી રીતે અભિવ્યક્ત થયા છે, હવે આપણે મૂળ વિષય ઉપર જ આવી જઈએ. કાંતે જે કવિતા લખી ઉદ્ગાર, એની મૂળ હસ્તપ્રત લિપિ તો નથી મળતી, પણ જે પૂર્વાલપની કાવ્ય સંગ્રહ છે એમાં ઘણી બધી જગ્યાએ જુદી જુદી રીતે એની લખવાની રીત પેટર્ન અલગ અલગ છે. અહીંયા તમને જે કાવ્ય દેખાય છે એ કાવ્ય મેં રમણ સોની જે અત્યારે એકત્ર ફાઉન્ડેશન નામની વેબસાઇટ ઉપર એમણે જે ઉત્તમ પુસ્તકો છે એ ઉત્તમ પુસ્તકોને ઈ મુદ્રિત, એટલે કે એની ઈ ટેક્સ્ટ બનાવી અને પ્રજાની સમક્ષ, ભાવકની સમક્ષ મૂકી આપવી, એમાંથી મેં આ ઉદ્ગાર કાવ્ય લીધું છે. ઇન બ્રેકેટ શરૂઆતમાં જ આપણને જોવા મળે છે ખંડ શિખરણી. કેમ ખંડ શિખરણી એની વાત આપણે થોડી વાર પછી કરશું. વસ્યો હૈયે તારે, અહીંયા આગળ જુદા જુદા ચિહ્નો પણ મૂક્યા છે, થોડુંક ધ્યાનથી જોશો તો તરત સમજાઈ જશે. વસ્યો હૈયે તારે, રહ્યો એ આધારે, પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો, નવા સંબંધોનો સમય રસ ભીનો પણ ગયો, નહીં તદપી ઉદ્વેગ મુજને, નયન નિરખે માત્ર તુજને, હરિદ્રષ્ટિ ભાલી સરહૃદય મૃદુ તારી જ રૂજને, સદા રહેશે એવી સુધા વર્ષા જેવી, કૃતિમાનું દેવી ક્ષણ સકલને જીવંત તણી, પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખો જગ બણી. તો અહીંયા ગઈ કાંતે જે કાવ્ય લખ્યું છે એ પોતાની પત્ની, એટલે કે પ્રથમ પત્ની નર્મદાને ધ્યાનમાં રાખીને આ કાવ્યનું સર્જન કર્યું છે. પૂર્વલાપ એટલે કે એકત્ર ફાઉન્ડેશનની આ કવિતા જે લખાય છે એ એક જ સીધી પેટર્નની અંદર લખાય છે, પણ પરબ સામાયિકની અંદર જ્યારે આ કાવ્ય છપાયું છે ત્યારે એની જે લખવાની રીત છે, એટલે કમ્પ્યુટર ટેકનિકલ ટેક્સ્ટ કેવી રીતે લખાય અથવા તો કાંતે કેવી રીતે લખી હશે એ જુદા જુદા વિવેચકોએ અભ્યાસ ઉપરથી પણ નક્કી કર્યું છે. અને પરબની અંદર આ કૃતિ આ રીતે છપાઈ છે. તો તમને અહીંયા આગળ જે ટેક્સ્ટનું અલાઇનમેન્ટ છે એ ટેક્સ્ટનું અલાઇનમેન્ટ પણ અહીંયા આગળ દેખાય છે, અને એક જે ઝિગઝેક એનો ફ્લો પણ આપણને અહીંયા આગળથી તરત સમજાય છે. કેમ આવું થયું, શું કામ આવું થયું, તો હવે આપણે આગળ જોઈએ. આ કૃતિ વિશે ઘણું બધું વિવેચન થયું છે, પણ કાંત નર્મદાને, એટલે કે એમની જે પત્ની છે એ પત્નીને પુષ્કળ પ્રેમ કરતા અને એ નર્મદાને નદી એવા નામથી પણ બોલાવતા. પ્રેમની લાગણી વ્યક્ત કરવાની આ કેવી સુંદર રીત છે. જે કોઈ પણ કાવ્ય રચાય છે એ કાવ્યની અંદરથી આપણને
અને એક બાજુ ક્યાંક પ્રણયને ધ્યાનમાં રાખીને કાવ્યો લખાયા છે તો ક્યાંક ધર્મની શોધ એ કાંતનો મુખ્ય વિષય રહ્યો છે. સુંદર પાસા પાડેલા હીરા જેવું ઉદ્ગાર કાવ્ય એ પોતાની પત્ની નર્મદા માટે જ લખાયેલું છે. આ વાત એ રાવી પાઠક પૂર્વાલાપની અંદર એ નર્મદાનું વર્ણન કરે છે. એમની પત્ની નર્મદા કેવી હતી એનું વર્ણન કાંત એ પૂર્વાલાપની અંદર મૂકી આપે છે કે મણિભાઈનું પહેલું લગ્ન નાની ઉંમરે થયું હતું. સાથે સાથે મોટા થતા પતિ પત્નીમાં કેટલીક વાર અવર્ણનીય સુંદર મેળ જામે છે. તેમાં મણિશંકર અને નર્મદાના જોડાને બન્યું હતું. નર્મદા સુંદર, હસમુખી, લહેરી, ઘરકામમાં કુશળ, ચકોર, તેજસ્વી, સાહસિક, હઠીલી અને માનીની હતી. ઢીંગલા ઢીંગલી જેમ ગંઠાય એવી રીતના લગ્નમાંથી આવી લાયક અને પ્રતાપી સહચરી મળી ગઈ એ મણિભાઈ માટે ખૂબ મોટું સદભાગ્ય હતું. તેમણે મણિભાઈના જીવન ઉપર વિરલ અધિકાર અને તેમાંથી તેમના કાવ્યમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. અહીંયા આગળ પાઠક સાહેબ એમની પત્ની વિશેનું જે વર્ણન કરી આપે છે એ વર્ણન પણ અથવા તો એ પત્ની વિશેના કાવ્યો કે પત્ની પોતે જ કાવ્યનો વિષય બનીને કાંતની ઘણી બધી કવિતાઓની અંદર આવે છે. જીવનના ઘણા બધા સમય દરમિયાન, ઘણા મોટા સમયગાળા દરમિયાન પેટ ભરવા માટે અથવા તો આર્થિક ઉપાર્જન માટે કાંત ઘણી બધી જગ્યાઓએ ફરે છે અને વડોદરાની અંદર એ પોતે ઘણો લાંબો સમય રોકાઈ પણ છે. વડોદરાના નિવાસ દરમિયાન થોડોક વિમાનોનો અવાજ પણ તમને સંભળાશે, એટલે ક્યારેક આવતું જતું હશે ત્યારે હું સ્ટોપ થઈ જઈશ. વડોદરાના નિવાસ દરમિયાન કાંતે 1898 ની અંદર શા માટે એક આટલી ઊંડી અથવા તો આ ચર્ચાની અંદર જઉં છું એ થોડુંક આ કાવ્યની અંદરથી પણ આપણને મળી રહેશે કે કાંતની કેવી પરિસ્થિતિ થઈ હતી અને શા માટે આવું કાવ્ય લખાય છે. તો 1898 ની અંદર વડોદરામાં જ્યારે કાંત રોકાયા હતા ત્યારે કાંતે એક એ સમયગાળા દરમિયાન હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મની અંદર પરિવર્તન કર્યું. એક ઘટના ધર્માંતર અથવા તો ધર્મ પરિવર્તન પછી કાંતનું સમગ્ર જીવન, આખું જીવન એ છિન્ન ભિન્ન થઈ ગયું. બીજી ઘટના, આ ધર્મ પરિવર્તનના કારણે એમને ઘણી બધી જગ્યાઓએ ટીકા થઈ અને કાંતની આજુબાજુ એટલે કે ચારેય બાજુથી એક પરિતાપ એમને ઘેરી વળ્યો. કોઈ પોતાનું ના રહ્યું, ન પતિ પત્ની, બાળકો, માતા પિતા, સ્વજન, કોઈ જ નહીં, માત્ર ગણ્યા ગાંઠે બે એક મિત્રો અને એમના એક દૂરના બેન. એ સિવાય આ બધું જ એ જે કોઈ એ સમયગાળા દરમિયાન જે ભાવ, જે પરિસ્થિતિ થઈ એ બધું જ કાંતના જીવનની અંદર તાર સ્વરે એમને સ્પર્શી ગયું. એક પરિસ્થિતિ એમના જીવનની આ થઈ. બીજી પરિસ્થિતિ, વડોદરાના નિવાસ દરમિયાન જ તેમની પ્રથમ પત્ની નર્મદાનું અવસાન થયું. એ કાંતના જીવનનું બીજું એક દુઃખદ પ્રકરણ કહી શકાય. એની યાદમાં એટલે કે પ્રથમ પત્ની નર્મદાની યાદમાં લખાયેલા કાવ્યની અંદર એક વિશુદ્ધ પ્રેમ એનું દર્શન થાય છે. જેમ કે ઉદ્ગાર કાવ્ય, 24માં વર્ષે પત્નીનું નિધન, 31માં વર્ષે પુત્રનું અવસાન અને ત્યારબાદ
બીજી પત્ની જેનું નામ પણ નર્મદા જ હતું એનું અવસાન, આવી અનેક ઘટનાઓ વચ્ચે રહીને, આવી અનેક મૃત્યુ વિષયક ઘટનાઓની વચ્ચે રહીને કે નિયતિ વિષયક સનાતન પ્રશ્નો વિશે કવિતા ન લખાય તે જ નવાઈ. ખ્રિસ્તી ધર્મના સ્વીકાર અને પછીથી પ્રાયશ્ચિત કરી ફરી હિન્દુ ધર્મમાં પ્રવેશ, આ બધાએ સમયગાળા દરમિયાન આવા અનેક વિટંબણાઓથી ભરેલા સમયગાળા દરમિયાન કાંત પાસેથી કોઈ જ નોંધપાત્ર કૃતિ મળતી નથી. હવે મૂળ વાત ઉપર, ઉદ્ગાર કાવ્ય વિશે. ગુજરાતી સાહિત્યની અંદર ખંડ શિખરીણીનો સૌ પ્રથમ પ્રયોગ એ કાંતે કર્યો છે. અહીંયા જોઈ શકાય છે ખંડ શિખરીણી ઇન ધ બ્રેકેટ પણ મૂકી આપ્યું છે. આ ખંડ શિખરીણીમાં લખાયેલું, ઈસવીસન 1890માં લખાયેલું ઉદ્ગાર એ કાંતનું અત્યંત જાણીતું કાવ્ય છે. 17 અક્ષરની પંક્તિ અને એને આવી રીતે ખંડિત કરીને કાવ્ય ન લખી શકાય, તેમ છતાં પણ કાંતે આવો સફળ પ્રયોગ કર્યો છે એ વાત ચોક્કસ છે. અને એ સમયગાળા દરમિયાન આના વિશે કોઈ વિવાદ પણ થયેલો જોવા મળતો નથી. એ વિશેની વાત પણ રાવિ પાઠક પૂર્વાલાપની અંદર નોંધી આપે છે કે ખંડ શિખરણી સૌ પ્રથમ કાંતે યોજ્યો, એમાં રચાયેલું ઉદ્ગાર કાવ્ય કોઈ સૌભાગ્યવતી લલનાને હાથે લટકતા પારદર્શક હીરા જેવું છે. હીરાને હાથમાં લઈએ, આપણે ફેરવીને બધી બાજુ જોઈએ અને બધી બાજુ સુંદર પાસા પડેલા હોય, એક દોરવા પણ ક્યાંય વધુ ઓછું ન હોય તેવું એ કાવ્ય પણ હીરા જેવું કાવ્ય. તેના ખંડોમાં, તેના પ્રાસોમાં, તેની પંક્તિઓમાં, તેની કડીઓમાં, તેના ચરણોની સંખ્યામાં અને તેના ધ્વનિમાં અનવૈદ્ય છે. ઘણા બધા વિવેચકોએ આ કાવ્ય વિશે જુદી જુદી રીતે વિવેચન પણ કર્યું છે. દિગીશ મહેતા આ કાવ્યને પ્રમત્તા અવસ્થાનું મેટાફિઝિક્સ પણ કહ્યું છે, પણ એમને ખંડ શિખરણી એટલે શું એની કોઈ વાત નથી કરી. કવિ કાંત અહીં પોતાના એક નોખા સંવેદનને, આ કાવ્યની અંદર એક જુદા જ સંવેદનને એ પોતે વાચા આપે છે. પ્રથમ પત્ની જે નર્મદા છે, એ નર્મદા સાથેનું એમનું જે રસમય જીવન છે, એ સહમય જીવન છે, એ સહમય જીવનનો રસભર જીવનનો જે આનંદ છે, એ આનંદ એ આ કાવ્યની અંદર પ્રગટ થયો છે. આ રસમય સહજીવન દરમિયાન નવા સંબંધો વિકસી ન શક્યા તેનો સ્વીકાર છે અને એનો રંજ પણ નથી, એ વાતનો સ્વીકાર કાંત આ કાવ્યની અંદર કરી આપે છે. નાયકને આ રંજનો કોઈ ઉદ્વેગ પણ નથી, કારણ કે એ જે પ્રથમ પત્ની છે એ પ્રથમ પત્નીના સ્નેહમાં જ કાંત પોતે લીન છે. જોકે ક્યાંક ઊંડે ઊંડે પ્રિયા એટલે કે એમની પ્રથમ પત્ની સાથેના સંબંધને દ્રઢ કરી લેવાની ભાવના પણ અહીંયા ઘડી જોવા મળે છે. એટલા માટે જ કાંત જણાવે છે કે તે છતાં પોતાને ઉદ્દેશ નથી, એટલે કે પોતાની પત્નીને જ આમ આંખ બંધ કરીને સ્મરણની અંદર પણ જીવી લે છે અને જોઈ લે છે. અને બહુ સરસ રીતે એ પોતે કાવ્યની અંદર પોતાની વાતને મૂકી આપે છે. હરે દ્રષ્ટિ વાહલી સહૃદય મૃદુ તારી જ રૂજને, હું તને જ જોઉં છું. પોતાની પ્રથમ પત્ની એટલે કે પ્રિયા સખીને નાયક જણાવે છે કે હે દેવી, સુધાની વર્ષા હોય તેવી આ ક્ષણ સકલના જીવનની કૃતિ
હંમેશા રહેશે અને પછી ઉમેરે છે પ્રમત્તા અવસ્થામાં નજર પણ નાખું જગ બન્યું. અહીંયા આગળ આપણને જુદા જુદા શબ્દોના અર્થો તો મળી રહે પણ સમજાય પણ જાય, પણ આ પ્રમત્તા અવસ્થા એટલે શું એક પ્રશ્ન થાય, અને એ શબ્દના ઓળખાણ વિશે પોતે જ એક લેખની અંદર આની વાત રજૂ કરી આપે છે કે પ્રિયા, પ્રિય અને પ્રિયા એકબીજામાં લીન થાય, એટલે કે નાયક અને નાયિકા એકબીજાની અંદર લીન થાય, એકબીજામય થઈ જાય, જગતને વિસરી જાય એટલે કે ભૂલી જાય, એને જગત પ્રમત્તા અવસ્થા કહે છે. પણ ઉદ્ગાર કાવ્યની અંદર તો આનાથી ઊંધું થાય છે. ઉદ્ગાર કાવ્યમાં કવિ પ્રિય અને પ્રિયાના દ્રષ્ટિબિંદુને જ કુદરતી અવસ્થા ગણીને પ્રેમી માણસ પ્રેમને ભૂલી જાય અને કોઈ કોઈ ક્ષણે જગત તરફ દ્રષ્ટિ કરી નાખે તેને પ્રમત્તા અવસ્થાની ક્ષણ કહે છે. જેનો રેફરન્સ પણ અહીંયા આગળ મૂક્યો છે, ક્યાં આ વાત કરી આપી છે કાંતે ખુદ. આ સમગ્ર કાવ્યની અંદરથી ઘણી બધી પંક્તિઓ અને પૂર્વાલાપની ઘણી બધી પંક્તિઓ એ આસ્વાદ્ય અને સ્મરણીય પંક્તિઓ છે. દાખલા તરીકે પ્રિય, તેમાં મારે પ્રણય દુનિયાથી ન થયો, નવા સંબંધોનો સમય રસ ભીનો પણ ગયો. બીજી એક એના જેવી જ એક સરસ પંક્તિ છે, હરે દ્રષ્ટિ વહાલી સહૃદય મૃદુ તારી જ રૂજને પ્રમત્તા અવસ્થામાં નજર પણ નાખું જગ ભણી. હવે એના ભાવ વિશે કે કવિતાની અંદર શું કહેવાયું છે એ બધું તો આપણને તરત સમજાય, પણ ખંડ શિખરીણી કેમ, અથવા તો એનું વિશ્લેષણ કેવી રીતે કરી શકાય, શા માટે ખંડ શિખરીણી અને એનો સૌ પ્રથમ સફળ પ્રયોગ કેવી રીતે, એનું વિશ્લેષણ કરીએ ત્યારે જ ખબર પડે કે ખંડ શિખરીણી એટલે શું. આખું કાવ્ય 11 પંક્તિની અંદર રચાયેલું છે, અહીંયા તમે જોઈ શકો છો 11 પંક્તિઓ, 1, 2, 11 કે 12 પંક્તિઓના કાવ્યની અંદર ખંડ શિખરીણી એટલે શું એની વાત આપણે કરીએ. પ્રથમ બે પંક્તિ શિખરીણીના પ્રથમ 6 અક્ષર તમે કેલ્ક્યુલેશન કરી શકો, વસ્યો હૈયે તારે 6 અક્ષર, રહ્યો એ આધારે 6 અક્ષર, 6 અક્ષરની બે પંક્તિ, એના પછીની બે પંક્તિ 17 અક્ષરની. પ્રિય, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો, નવા સંબંધોનો સમય રસ ભીનો પણ ગયો. ત્યાર પછીની બે પંક્તિ 11 અક્ષરની, એટલે તમે અહીંયા આગળ જો કેલ્ક્યુલેશન કરો, વસ્યો હૈયે તારે એ પંક્તિ લઈ લો, અને અહીંયા આગળ જે 11 અક્ષરની જે પહેલી પંક્તિ છે, નહીં તદપી ઉદ્વેગ મુજને, તો એ બેનું જ્યારે કોમ્બિનેશન કરીએ, બંનેને જ્યારે મેળવીએ ત્યારે એ 17 અક્ષર થાય છે, અને એ બંનેને જ્યારે ભેગા કરીએ ત્યારે કવિનો જે ભાવ છે એ ભાવ પણ અહીંયા તૂટતો નથી. પછીની એક પંક્તિ 17 અક્ષરની, પછી શિખરીણીના 17 અક્ષરમાંથી ફરી પાછા 11 અક્ષરની પંક્તિઓ બે પંક્તિ આવે, અને પછી પાછી 17 અક્ષરની બે પંક્તિ. તો અહીંયા આગળ જે શિખરીણી છંદ છે એ શિખરીણી છંદના ટુકડા એના કટકા કરીને કાંતે એને કવિતાની અંદર રજૂ કર્યો છે, અને એટલા માટે જ ખંડ શિખરીણીનો સફળ પ્રયોગ એ કાંતના હાથે થયો છે, અને એના પછી ઘણા બધા કવિઓ આ ચીલાની અંદર કે આ પરંપરાની અંદર આગળ વધ્યા છે. દરેક પંક્તિમાં 17 અક્ષર આવ્યા કરે, અને એ 17 અક્ષરની અંદર એક ધાર્યાપણું, એક સુરપણું તૂટે, એક જ પંક્તિમાં અંત કે શરૂઆતમાં છોડેલી સ્પેસ, અને એ છોડેલા સ્પેસની અંદર મૌનનો કાવ્ય ધબકાર એ આપણને પમાય છે. આ કવિ
કવિતાની અંદર આ કાવ્યની અંદર અંતમાં અદ્વૈતમાંથી દ્વૈત તરફ આવીને અટકી જાય છે. બીજું, શા માટે આ કાવ્ય એ ઉત્તમ અને એ સમયની અંદર ઘણી બધી રીતે ચર્ચાયું છે, તો કે એક તો એની છંદ સંરચનાને કારણે. કવિતામાં 6 કે 11મી પંક્તિએ જે વિરામ ચિહ્ન મુકાયું છે, એ વિરામ ચિહ્ન અને એ ઉદ્ગાર ચિહ્ન એ બંને યથાર્થ રીતે કવિતાની અંદર રજૂ થયા છે. બીજું કે 6ઠી અને 7મી પંક્તિમાં 11 અક્ષરનું એક મૌન આવે છે અને 11 અક્ષરના મૌન દ્વારા ખાલીપણાનો ડૂમો સૂચવાય છે અને એ ડૂમા પછી કશાક દ્વંદ એટલે કોક યુદ્ધ માટેની તૈયારીઓ છે એવું મૌન પણ અહીંયાથી પ્રતીત થાય છે. તમે અહીંયા જોઈ શકો છો, નહીં તદપી ઉદ્વેગ ઉજને, નયન નિરખે માત્ર તુજને. બીજું કે ઉદ્ગાર કાવ્યની અંદર જે છંદ પ્રયોજાયો છે એ મૂળ તો શિખરણી છંદ છે. ઉદ્ગારની શરૂઆતમાં 2 પંક્તિ શિખરણીની, એના જે પૂર્વખંડ છે એનું જે બંધારણ છે લગા ગા 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 એની છે, તમે અહીંયા આગળ કેલ્ક્યુલેશન કરી શકો. અને એ પછીની 2 પંક્તિ પૂર્ણ શિખરણીની છે, એટલે કે શિખરણી છંદનું જે બંધારણ છે એ બંધારણની અંદર રજૂ થઈ છે. 5મી 6ઠી પંક્તિ અને એની જે શ્રેણી છે એની અંદર લ લ લ ગા ગા લ લગા એવું જે છંદનું બંધારણ છે એ આપણને મળે છે. આ રીતે જે શિખરણીને તોડી ફોડીને અથવા તો તોડીને એને રજૂ કરવાની જે રીત છે એ રચના વિધાન આ કવિતાની અંદર રસપ્રદ બન્યું છે. એટલું જ નહીં, રસભર જીવનનો જે અનુભવ છે પતિ પત્નીનો, એટલે કે કાંત અને એમની પત્ની નર્મદા વચ્ચેનું જે રસમય જીવન છે, જે આનંદિત જીવન છે, જે જીવન જીવ્યાની આનંદ છે, એ આનંદ અહીં આગળ વ્યક્ત થયો છે એનો અનુભવ પણ અહીંયાથી થઈ શકે છે. કાવ્ય સ્વરૂપોમાં અને છંદમાં કાંતે જે કોઈ પણ પ્રયોગો કર્યા એ પ્રયોગો ગુજરાતી સાહિત્યની અંદર ધ્યાનપાત્ર છે. કાંતના કાવ્યોને છંદની દ્રષ્ટિએ ભૃગુરાય અંજારિયાએ તપાસ્યા છે, કેમ કે કાંત વિશેનું એક ઉત્તમ સંશોધન પણ ભૃગુરાય અંજારિયાએ કરી આપ્યું છે. ભૃગુરાય અંજારિયા કાંતના છંદ વિશે કહે છે કે છંદ વિશેષની વાત કરવા માટે કેવળ વિવેચક ના ચાલે, એ વિવેચકની પાસે કવિ જેવા કાન પણ હોવા જોઈએ. વિવેચક કવિ નહીં પણ કવિ વિવેચક છંદની બારીકીઓ વિશે સૂક્ષ્મતાથી વાત કરી શકે. આ કાવ્યની અંદર અથવા તો પંડિત યુગના બધા જ કવિઓની તુલનામાં બકર ઠાકોર હોય કે કલાપી હોય એ બધાની તુલનાની અંદર એક કમ્પેરિઝન કરીએ તો કાંત એ વિશિષ્ટ અને સફળ છંદ પ્રયોગ કરવાના કારણે આ બધા કવિઓથી એકદમ તદ્દન જુદા પડી આવતા અને ઉડીને આંખે વળગે એવા કવિ છે. કવિતાનો વાગ વિભાગ એની અંદર કાંતની જે પ્રાસ રચનાઓ છે એ પ્રાસ રચનાઓ વિશે પણ ઘણી બધી વાતચીત થઈ છે. કાંતે આ કવિતાની અંદર પણ જે કોઈ પણ પ્રાસ પ્રયોજ્યા છે એ પ્રાસ ખૂબ જ ઉપકારક છે અને આ પ્રાસ વિશેની વાત અથવા તો કાંતના પ્રાસ કેવા છે એના વિશે રાવી પાઠક કહે છે કે કાંતના કાવ્યમાં પ્રાસ બહુ જ સ્વાભાવિક અને અપૂર્વ મનોહરતાવાળા છે. તેનું ઉત્તમ ઉદાહરણ ઉદ્ગાર છે. દાખલા તરીકે અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ અંતિમ પ્રાસ તારે આધારે
બીજી પંક્તિની અંદર થયો અને ગયો, ત્રીજી પંક્તિની અંદર મુજને અને તુજને, એને પછીની પંક્તિની અંદર એવી અને જેવી, અને છેલ્લી પંક્તિની અંદર તણી અને ભણી. તો આજે અંત્યાનુપ્રાસ આ કવિતાની અંદર જે કોઈ પણ રીતે પ્રયોજાયો છે એ પ્રાસ પણ આ કાવ્યની અંદર ખરેખર ઉપકારક રીતે અને યોગ્ય રીતે એ કાંતે પ્રયોજી બતાવ્યો છે. અને આ ઉત્તમ અને ઉપકારક રીતે પ્રયોજવાને કારણે આપણને એ પણ ખ્યાલ આવે કે કાંતની જે પ્રાસ રચવાની સૂઝબૂઝ છે એ તરત અહીં દેખાઈ જાય છે. આ સમગ્ર કાવ્ય, આ આખું એ કાવ્ય એક અખંડ શિલ્પ વિધાનનો પ્રભાવ દાખવે છે. તેમાં કવિતાની અંદર જે આકૃતિ વિધાન થયું છે એ આકૃતિ વિધાન સાથે ગાઢ રીતે પ્રાસ પણ રજૂ થયો છે. કાંતે પ્રયોજેલા પ્રાસ અને અન્ય કવિઓએ પ્રયોજેલા પ્રાસની તુલના કરીએ તો કાંતે જે પ્રાસનું પ્રયોજન કર્યું છે એ અન્ય કવિઓ કરતા તદ્દન જુદું અને ઘણી બધી રીતે, ઘણી અલગ રીતે એ રચાયું છે. અને આ ઉદ્ગાર કાવ્યની સુંદરતા એ તેના પ્રાસ ઉપર પણ ઓછો આધાર રાખતી નથી. આમ અંતે કહેવાય અથવા તો ઉપસંહાર તરીકે કે એના એન્ડ પોર્શનની અંદર એમ કહી શકાય કે અહીં જે ઉદ્ગાર કાવ્ય રચાયું છે એ ઉદ્ગાર કાવ્ય દ્વારા કાંત અને કાંતની જે કાવ્યકલા છે અને એ કાવ્યની અંદર તેમની જે વૈયક્તિક સંવેદનની મુદ્રાઓ છે એ મુદ્રાઓ કાવ્યની અંદર ઉપસી આવેલી અથવા તો આપણને તરત દેખાઈ જાય એવી છે. કાંતની જે પ્રણયની ઝંખના છે અથવા તો જે પ્રણયની શોધ છે એ શોધ નિમિત્તે એમણે જે કોઈ પણ કાવ્યો રચ્યા છે એ કાવ્યોની અંદર કાંતની ઉચ્ચ સર્જકતા અથવા તો એ ઊંચાઈ એ કાંતને ઉચ્ચ કવિ તરીકે સિદ્ધ કરી આપે છે. પ્રણયની જે કવિતાઓ રચી છે અને એ પ્રણયની કવિતાઓની રચનામાં કાંતને જેટલું ઊંચું સ્થાન મળ્યું છે એવું સ્થાન એમણે જે ધર્મને કેન્દ્રમાં રાખીને અથવા તો ધર્મને વિષય બનાવીને જે કવિતાઓ રચી છે એવું ઉચ્ચ સ્થાન એમની ધર્મ વિષયક કવિતાઓ કાંતને અપાવતી નથી. આનંદમય, ઉલ્લાસમય, સાતામય ક્ષણોની પ્રાપ્તિ એ આ કાવ્ય દ્વારા એટલે કે ઉદ્ગાર કાવ્યની અંદર કાંતે જે કોઈ પણ જીવન જીવ્યું એ આનંદમય હોય, એ ઉલ્લાસમય હોય કે સાતામય હોય એનો અનુભવ આ કાવ્યની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે જ આ કૃતિની અંદર એટલે કે ઉદ્ગાર કાવ્યમાં કાંતનો જે મિજાજ છે અન્ય કવિતાઓની તુલનામાં એમનો મિજાજ સાવ જુદો તરી આવે છે. નાદ, લય અને અર્થ આ બધા જ તત્વો કવિતાની અંદર અરસપરસ એકબીજા સાથે એવી રીતે જોડાયેલા છે, એવી રીતે એકબીજામાં અરસપરસ રીતે કલવાયેલા છે જેના કારણે આપણી સામે એક અલગ કવિનું સામર્થ્ય પ્રગટ થાય છે. પ્રિયજન એટલે કે પત્ની સાથેના દિવસોનો સાદગી ભર્યો ઠાઠ એ ખંડ શિખરણીની અંદર કાંતે મૂકી આપ્યો છે. એમના એક પત્રની અંદર એમનો શયન ખંડ કેવો હતો એનું વર્ણન પણ એમના પત્રની અંદર આવે છે. આવી કાંતની આ કાવ્યની અંદર એની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિની એક જુદી જ એક નવીન તરાહને કારણે આ કાવ્ય અથવા તો કાંતના કાવ્યો અથવા તો કવિ તરીકે કાંત એ નોખા તરી આવે છે. આથી જ સુંદરમ એ કાંત અને કાંતની કવિતા વિશે કહે છે કે કાંતની કવિતાઓ વિશ્વ કવિતામાં મૂકી શકાય તેવી છે. અને અંતમાં જેમ શરૂઆત કરી હતી એમ કે
માત્ર આંગળીના ભેઢે ગણી શકાય એવો એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ આપ્યો છે. એટલે કે વિપુલ કાવ્ય સર્જન નહીં હોવા છતાં એક વિશિષ્ટ પ્રકારનો અવાજ અથવા તો વિશિષ્ટ કવિતા અવાજ ઊભો કરનાર કવિકાંત ગુજરાતી સાહિત્યમાં આકર્ષક અને અપૂર્વ રહ્યા છે. હું અહીંયા મારી વાત અથવા તો ઉદ્ગાર કાવ્ય વિશેની વાત હું અહીંયા પૂરી કરું છું. આભાર મંડુભાઈ ઉદ્ગાર કાવ્ય વિશે. અને સમગ્ર રીતે જોઈએ તો કાંતના જીવનથી લઈ અને કવિતાના વિષય, પૂર્વલાપના વિષય અને પછી આ ઉદ્ગાર કવિતા વિશે તમે તમારી વાત અહીં આગળ મૂકી. હવે કોઈને કશું કહેવું હોય સુરેશ સરે એ એમને શરૂઆતમાં રહી ગયો છે. હા જીગ્નેશભાઈ, એવું જ છે ભાઈ, એ ભૂલમાં એ થઈ ગયેલું છે, ભૂલથી થઈ ગયેલું. હા એવું છે ને, હા મને એવું લાગ્યું શરૂઆતમાં. તો આ શરૂઆતમાં પેલું જે અવાજ થતો હતો એટલે તે વખતે થયું હશે. તો હવે આપણે